વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ. હવે આપણે આગળ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં 35મો સમ પહોંચ્યા. વિભાગી નો ત્રીજો સમ, પેજ નંબર 52 ઉપર ક્વેશ્ચન આ રીતે છે. નીચેની માહિતી પરથી વર્ષ 2013ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2014ના માટે કુલ ખર્ચની પદ્ધતિથી સૂચકાંક ગણો. ફરીથી કુલ ખર્ચની રીતે જ આપણે સૂચકાંક ગણવાનો છે 34મા સમની જેમ. પણ યાદ રાખવાનું, જો Q0 આપેલું હોય તો લાસ્ટ પેયરનું સૂત્ર આવે, અને Q1 આપેલું હોય તો શું આવે? પાસેનું સૂત્ર આવે, બરાબર. ચાલો તો આપણે કોષ્ટક જોઈએ એટલે ખ્યાલ આવશે. તો વસ્તુ આપણને આપેલી છે, વપરાશ એટલે જથ્થો. 2 વર્ષ આપેલા છે આપણને, 2013 અને 2014. તો આપણે કહી શકીએ કે 14 માટે 1 નંબર આવે અને 13 માટે 0, કારણ કે આધાર વર્ષ છે. તો આ આપણને આપી દીધેલું છે P0, બરાબર છે. પછી ભાવ થશે P1, અને હવે આપણે આધાર વર્ષ, સોરી, ચાલુ વર્ષના જથ્થાને શું કહેવાનું? ઇટ ઇઝ Q1. તો અહીંયા આપણને Q1 આપેલું છે, અને Q1 આપ્યું હોય તો કઈ રીતનો ઉપયોગ કરવાનો? પાસેની રીતનો. ઓકે, ચાલો તો ગણતરી કરીએ, આપણે સોલ્યુશન મેળવીએ આ સમનું. તો પાસેના સૂત્રમાં આપણે જરૂર કોની પડશે? તો કે 11 0 1. ચાલો પેલા વસ્તુ લખી નાખો. Q1 15 10 5 3, P1 24 45 20 90, P0 20 40 16 80. હવે 11 0 1 એટલે P1 Q1, એટલે આ P1 અને Q1 બંનેનો ગુણાકાર 15 ગુણ્યા 24 કરશો તો 360, 10 ગુણ્યા 45 450, 5 ગુણ્યા 20 એટલે 100, અને 3 ગુણ્યા 90 એટલે 270. સરવાળો કરતા આપણને મળશે 11 80. ચાલો હવે 11 આવી ગયું, 0 1 આપણે બાકી એટલે P0 Q1. ચાલો P0 અહીંયા છે, Q1 અહીંયા છે, બંનેનો ગુણાકાર 15 ગુણ્યા 20 300, 10 ગુણ્યા 40 400, 5 ગુણ્યા 16 80, અને 8 3 24 એટલે 240. સરવાળો કરીએ તો P0 Q1 નો સરવાળો થશે 10 70. ચાલો તો હવે કુલ ખર્ચની રીતે આપણે સૂચકાંક નું સૂત્ર મૂકીએ તો પાસેનું સૂત્ર આવશે, સિગ્મા P1 Q0 σ P0 Q0 ×100. કિંમત મૂકીએ 10 80 × 10 70, સોરી 11 80 × 10 70 × 100. ગણતરી કરતા આપણને જવાબ મળશે 115.69.